મહામારી સામે આપણે સૌ લડી રહ્યા છીએ સતર્કતા રસીકરણ અને જાગૃતિ દાખવીને આપણે મહામારીને ચોક્કસથી હરાવીશું પરંતુ રાજકોટના લોધિકા તાલુકાના પારડી ગામના લોકોનું માનવું કંઈક અલગ જ છે કોરોના સામે રક્ષણ માટે ગામની અનેક શેરીઓમાં નાળિયેરના તોરણ લગાવવામાં આવ્યા છે એકી સંખ્યામાં તોરણ લગાવવાથી કોરોના દૂર રહે છે એવી માન્યતાની સાથે સાથે કેટલાક લોકો રસીકરણમાં પણ ભાગ નથી લેતા માન્યતા શ્રદ્ધાનો વિષય છે સમજ્યા એટલે અમે આ કરીએ છીએ જો મહામારી આવો કોઈ રોગશાળો આવે તો કોઈ ઢોરમાં હાકડો આવે તો પણ અમે આ કરીએ છીએ સમજ્યા આ આ રીતે અમે બાંધીએ છીએ નવ નારિયર બાંધીએ અગિયાર નારિયર બાંધી એકવીસ રીફળ હોય સમજ્યા નથી શું થાય બાંધવાથી આ બાંધવાથી અમારે આ અમે એમ શ્રદ્ધા રાખીશ કે અમને આ રોગશાળો ના આવે આમ ઈ અમાર શરદા કેટલા વર્ષોથી આ પ્રમાણે અમે અમારા અમારા ના કેટલાય વર્ષો થીયા પેટી દર પેટી એમ આ અમાર સાલે છે આમનું પણ બેન બેન તમે શું કહો આપ અહીં રોહો છો આ प्रकारे જે તોરણ બાંધ્યા છે શું મહત્વ છે આનું આ અનશ્રદ્ધા નથી એક જાતનો વિશ્વાસ છે આ બાપાનું નામ શું અજયપાલ બાપા હે અમારી જે દલિત સમાજ ના અજયપાલ બાપા અમે વિશ્વાસ રાખીએ કે અમને રોગ ન થાય છોકરાઓને મોટાને કોઈ બીજી તરફ લોહિકા પાલિકાના પદાધિકારીઓ અને અધિકારીઓ લોકોને રસીકરણમાં ભાગ લેવા માટે અને કોઈ પણ પ્રકારની માન્યતા ન રાખવાની સમજાવી રહ્યા છે અહીંના અમુક લોકો એવું વિચારે છે કે આ તોરણ બાંધવાથી કોરોના નથી આવતો બરાબર એના માટે એ અંધશ્રદ્ધા છે એવું અમે ઘણા સમજાવી છીએ ખરેખર ડોર ટુ ડોર મળી આવ્યા છે અને વારંવાર આવી ત્યાં અમે સમજાવી ભાઈ તમે વેક્સિન લ્યો દવા લ્યો શ્રદ્ધા છે તમારી માટે શ્રદ્ધા છે તમારી રીતે છે પણ આનાથી કોરોના જાય એવું શક્ય નથી શું માનો છો કે ઘણા બધા લોકોએ વેક્સિન પણ નથી લીધી હા અમે ગામમાં ઢોલ વગાડ્યો તો કે ભાઈ વેક્સિન માટેનો આપણે કે ઘરે ડોર ટુ ડોર તમારે ક્યાંય આવવાનું પીએસસી કે સીએચસી સેન્ટરે આવવાનું નથી દવાખાને પણ તમારે છે કે ઘરે ઘરે આવી અને વેક્સિનને બધું દઈ છે પણ જ્યારે મેં ઢોલ વગડાવ્યો ને ત્યારે ગામ લોકોએ અમુક લોકો જે નથી માનતા જે આ શ્રદ્ધાને માને છે એ લોકોએ તાળા મારી અને ગામ સીમમાં વાડીઓમાં વયા